તમને ખબર છે કે વિરાટનગરીનો વેત્યો ગઢ પાંડવોની વિરાટનગરીની અંતિમ નિશાની ક્યાં છે? હે, બન્યા રહેજો બિજલભાઈની યુટ્યુબની ચેનલમાં એન્ડ સુધી, શાયદ આટલું સટીકતાથી તમને કોઈ નહીં બતાવ્યો. આ જે છે એ ગાદી છે પાંડવો સમયની, સેમ ટુ સેમ. અને અહીંયાથી જીસીબીની સૂંઢ મારેલી, લગભગ 10-12 ફૂટ ખોદેલું, તો એનું તળિયું નહોતો એટલા ઊંડા પથ્થર છે. આખો વિડીયો તમને બતાવવાની કોશિશ કરી ઝીણવટથી કે શું છે કે શું નથી. મને તો એમ લાગે છે કે પાંડવો સમયનું તો છે, પણ એના પહેલાંના સમયનું પણ હોઈ શકે. તો બન્યા રહેજો એન્ડ સુધી બિજલભાઈની યુટ્યુબની ચેનલમાં. વાળા પાંડવોની વિરાટનગરી એટલે આપણું આ ગેડી. અહીંયાથી ઉત્તર દિશા તરફ ગેડી 2 કિલોમીટરના આશરે અંતરે છે ને. અને હું અને નોઘો કાકો બે એક વેત્યો ગઢ અહીંયા છે પાંડવ શાસનકાળ વખતનો. એટલે હવે ખોરી રહ્યા નોઘો કાકો અહીંયા 25-30 વર્ષ પછી અહીંયા આવ્યા દર્શન કરવા. પહેલાં અહીંયા ખેતર એને વાયા હતા, પણ આજે ત્યાં જઈ અને વેત્યો ગઢ પાંડવ વખતનો છે કઈ રીતની છે આખી વાત નોઘા કાકા કનાથી આપણે જાણવાની છે. અને છેક જઈને હા મોલ ધારાની છે ને કાકા, વેત્યો ગઢ જ્યાં છે? હા, અચ્છા અહીંયા જ આવી ગયા, અમને એમ કે પી બાજુ છે. હવે અહીંયા નિરતે બેસી કાંઈક ચર્ચા કરી જાય, વિગત વારથી પછી ચાલુ કરીએ. કેમ છો? વિડીયો ચાલુ છે, વાંધો નથી? કેમ છો? રામ સાત રામ સાત રામ. હે હોવે આ સૌ પડે ને. હા, ઊંડી આટલી છે. કેટલી? આટલી નડી નડી. હા, પૂરણ થઈ ગયું એમ. હા, નકર માથું આપણું ન દેખાય અંદર ખાનામાં. તમે જરીક અહીંયા દોરી ને બતાડો તો કઈ ટાઈપ ની છે આ જરીક? આમ ઈ તો ખબર પડી. આમાં આપણે આવું લીટો કરો જરીક આ ટાઈપ ની છે અહીંયા. તમારે બીજો પથા બતાવો એટલે બધી. ના ના, ઈ તો મને આપણા અનુમાન છે. અરે ને, હા આ ખાનું. હા, આ ખાનું ગયું. ઓવે ઓવે, બરાબર. હા, પછી આવી રીતે આમ ચારે ખાના. ઓવે ઓવે, ગયું બરાબર બરાબર. હા હા હા, પછી એક આ બાજુ આવી. અચ્છા, મતલબ સોપડ જેવું જેવી બરાબર. હવે એનો અવશેષ બતાવો ને પછી એને તમે. અચ્છા, તો આ શું છે? એમ તો આપણે આ વર્ત આ જોશું, આ બધો અવશેષ બરાબર. અહીંયા જૂની કઈ નિશાની પણ પડી છે બરાબર. આ આપણે આ વર્તે જોશું આખે આખું. અને ત્યાં આપણે આ કહેવાય છે કે આપણે 4-5 ફૂટ જેટલું ઊંડું હતું એક સમય. અને આવું નવું ચિત્ર આપણે કાલે તમને બતાવ્યું ધૂળકટના દેરે, એવું ને એવું આ ચિત્ર હોય તેવું લાગે છે. હવે આપણે ત્યાં જઈને વિડીયો ચાલુ કરી. જીરામાં કેમ કેમ છે અત્યારે? જીરામાં કેમ કેમ છે એમ? ના ના, ભાવતાલમાં કેમ કેમ છે? 10-12 હજાર ભાવ છે હવે મોઢામાં આવી જાય એવું લાગે છે આપણા. હે, ગઈ સાલ જેવો ભાવ રહ્યા તો તો હારામાં હારું રહેશે કે નહીં? અત્યારે થોડોક વરસાદ થયો એમ ને. આ કે ખેતર ક્યાંના ક્યાંના છે? વાહ ભાઈ વાહ. તમારે શું છે અત્યારે વાવેતરમાં? વાવેતરમાં જીરું છે, ઘઉં છે. વાહ વાહ, બધું હોવાનું. વાહ ભાઈ વાહ. ભાઈ ખેતરની મજા બીજી છે, ગામ ઈ ગામ ને શહેર ઈ શહેર. હવે હવે આપણે ત્યાં જઈને વિગતવારથી વિડીયો બનાવી. છેક આપણે આવી ગયા છીએ, જબરજસ્ત નિશાની તો દેખાય જ છે. કાં તો પછી હવે ચાલુ જ રાખીએ. આવો બધો વિસ્તાર છે રાપર તાલુકાનું
શિવરાત્રિના બે દિવસ બાકી છે એટલે ખ્યાલ આવે ક્યારનો વિડીયો બાકી છે. 2024 આ બાજુ આપણું ગેડી આવી ગયું ઉત્તર દિશામાં. રાપર તાલુકાનું ગેડી પ્રખ્યાત ગામ છે, પહેલાંનું વિરાટનગરી બરાબર. અને ગામમાં ઘણા બધા આપણે ગેડીના વિડીયા બનાવેલા છે આપણી ચેનલમાં છે. અને આ કેટલાય સમય પહેલાંનો જબરજસ્ત અવશેષ હે, ઓહો હો હો હો, એટલે આ ગઢ ને ઊંચો પડે એવું કેમ એમ? અચ્છા, હવે અહીં સાઈડે આવી અને થોડી વિગતવારથી નોઘા કાકા ને વાત કરો, એ ઠેપી હારી લે. વિરાટના રાજમાં 13 વર્ષ પૂરા કર્યા. અચ્છા, શું પાવે છે? પછી અહીંયા એ ગાંધી નું મૃત હસવાનું હતું ને, અહીંયા આવીને હાચ્યું એને. પછી વિરાટ રાજા ને છોકરા ને કીધું એટલે અહીંયા વારી જાય એટલે વેચ્યો કરવાનો. વારી જાય એટલે થોડીક વિગતવાર થી કહો. ઓતરા નો સંબંધ કર્યો અભિમાન્યા નો. અહીંયા તેડી જઈને બરાબર વિરાટ રાજા એટલે આ વેચ્યો કરવાનો. અહીંયા પાંડવ એનું મૂળ થાચ્યું ગાંધી નું 13 વર્ષ પૂરા જાય એટલે બરાબર. નકર ચૂપે વરે સત્તા થઈ જાય તો વરે ફેરી ઉભું થતું હતું. મેળ ખાય છે અહિયાં લોકલ હોય એવું લાગે છે કે બીજે ક્યાંક 5000 થયા હોય કે 25000 થયા હોય. પાણા અહીંયા હોય તો ઈ લાખો વર્ષથી અહીંયા જ હોય. એને જ ઉપાડી ના કર્યો હોય ને ભીમસેન ને એને હતી બરવાર હતા ને થાય. હા, એને હાથી અહીંયા ગાદી કર્યો. મંતરથી નાખેલો તકલો, મંતરથી નાખેલો પાણા ને ઉપડે. તમે અહીંયા જીસીબી અણાવ્યું હતું તો એમ? હા, જીસીબી તૂટી હતી હુંડ, પણ એનો પાણો નતો ખાયો. જીસીબી તૂટી ગયું. હા, જીસીબી ની હુંડ ઉલી પાણો ના લાગ્યો. આ પાણો હે પચ્ચા ધાર્યો ને એટલે સત્યાનું સાતો. હા, આ કેટલું ઊંડું કીધું બાપા તમે? કેટલી પણ આવે છે પણ માયા નીકળે છે કે એવું બધું જોતા હતા. અચ્છા, ત્યાં હું આવ્યો, મેં કીધું આ ભાઈ અહીંયા છે ને પણ લગાવતો નહીં, અને દિશે બી તમારું પાછું લઈ જાવ. કોણ ખોદવું નથી એમ? ખોદવું નથી આ ભાઈ કે અહીંયા ખોદ તો ખરો એમ? એને એમ કે કાંઈ નીકળે છે. હા, પછી અહીંયાથી જીસીબીની હું તૂટી લઈ જોઈ ભાગ્યો. એ અહીંયા અડાય નહીં એમ? ગાડીની પાસે જતો હતો એમ? તમારી હાજરીની વાત છે? હાજરી હાજરીની. વાહ, અહીંયા 25 વર્ષ છે સૌ. વાહ વાહ, એટલે બાપા આ પાણા છે ને પાણા, આ ગાદી જેવું નથી લાગતું કા? આ ગાદી છે, ગાદી છે. વાહ, એ કોશું મૂળ થશે એને. ધૂળ ઘણી સડી ગઈ અને આના નીચે ખોદીએ ને આપણે, અમે ખોદલ છે એટલે આ ટાઈપ નો પથ્થર નીકળી ગયો. એમ? કેટલો છે પથ્થર માથે છે આ ટાઈપ નો એમ? અચ્છા, એમ ઈટ છે? આ ઈટ છે, એવો આમ આમ હરખો છે એમ? એમ આ જેમ આપણે એમ ધાબો રાખો, આખે આખો ધાબો નીચે ગમે ઈ હોય, નીચે ગમે તે હોય. વાહ, નીચે પણ આ ખોદી લે એટલે વરાય પાછી માટી આવે એમ? હા, પણ એટલો જ ધાબો છે, ચાર તાહુ છે ઊંડું. અચ્છા, અમે શું અહીંયા સુલો કરીએ કરીએ ને ખોદો કે પાત્ર ખોદી એટલે નીકળે એમ? આ ઈટ પણ જો, આ ઈટ રહી ને આખે આખો ધાબો છે, તું વચ્ચે હર નહીં એમ? આ વેચાઈ ગયું ને રહ્યો હોય. અચ્છા, સાંભળો સાંભળો નહીં તો ઈ બાજુ કાય તો ના. આ એક જ ધણી નું ખેતર હતું, બે ભાઈ હતા, એક નું નવે હજુ બે નું જેવું હતું. પછી એ મોટા ભાઈ દીધો સાધુ ઠાકર બંધી બરાબર. અને આનંદ કરો તમને બતાવી દઉં કે અહીંયાથી આ ઈ કીધું એ પ્રમાણે આ સિલ્યા અહીંયાથી આ 5 ફૂટ છે બરાબર. અને આખા પથ્થર જેને કહેવાય આખા અલગ ટાઈપના છે. અને આ જોવો છો કે કેવડી મોટી શિલા છે. અને કીધું એ પ્રમાણે અહીંયા જો જીસીબી એ મારેલું આ થોડો કદાચ ખાડો થઈ રહ્યો છે. અને ક્યાં ને ક્યાં આ ગાદીનું સિંહાસન જેમ આપણે મહારાજા ગાદી બેઠતા હોય એ ટાઈપનું છે. અને તમે નકશો જોઈ લો, ત્યાંથી આમ 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 આમ
બરાબર, ક્યાં ને ક્યાં આ આખ વેતિયો ગઢ જ છે આ ગાદી, બરાબર. આ બાજુ આવું લાગે છે, તમને નજીકથી બતાવી દઉં, લગભગ ત્યાંથી આ 60-70 ફૂટ છે અને આમ પણ 60-70 ફૂટ છે. ત્યાં ઉખાલું આનાથી નાનું છે, આ બે સરખા ખાલા છે અને અહીંયા ગાદી જેવું બિલકુલ સેમ ટુ સેમ ગાદી જ છે, બરાબર. હવે પાંડવો સમયની આ વેતિયાગઢથી પ્રખ્યાત આ સ્થળ તમને ચારે બાજુથી બતાવી દઉં કે બધા અજબ ગજબના પથ્થર, અહીંયા ક્યાંય આવા પથ્થર નથી એમ અહીંયા આપણે બાપે કીધું, બરાબર. જબરજસ્ત શિલા જુઓ છો તમે, અહીંયાથી આવી રીતે, અહીંયાથી આવી રીતે આ બાજુ પણ મોટી શિલા છે અને આવી રીતે છેક અહીંયા થઈને આ જારાનો થડ આવ્યું. મોટી ને મોટી શિલા પણ પથ્થર આખા અલગ ટાઈપના, બરાબર. એ આ ચિત્ર આમ થઈ અહીંયા અને મોટામાં મોટું એક નિશાન તમને કીધું એમ કાયદેસર આ ગાદી જ હોય. ગાદીનું મુખ ક્યાં ને ક્યાંય પૂર્વ દિશા આ છે અને પશ્ચિમ દિશામાં ગાદીનું મુખ છે. હવે કાંઈ બીજી કાંઈ વાતચીત અહીંયા કાંઈ હશે તો આપણે બાપા જોડેથી સાંભળીએ, બરાબર. અત્યારે બાપા થોડોક વાતમાં પડી ગયા છે. ચારે બાજુ આવું ચિત્ર લાગી રહ્યું છે. હજી તમને ઊ પણ આવું નવું છે એ પણ તમને હજી બતાવી એનો કેટલો અવશેષ બારો છે, બરાબર. બાપા શું કીધું અહીંયા તમે? અહીંયા પટવી વરા છે હું સૌ, હા, અહીંયા મારી એવી ટેક કે દાણા દેવા પણ જવા ને આપણે અગરબત્તી કરવી. અગરબત્તી કેની કરો? આ પાંડવા નામની એમ. હા, તમને ફળી ફૂદ થયા એવું? ફળી ફૂલ આપણને રેડી. હા હા, ધરતી માંથી આયા કર શાંતિ આપે. વાહ વાહ વાહ. આ આ કેટલા સમય પહેલાનું વાત કરતા કરતા તમને ખબર કેમ પડી કે આ વેતિયો ગઢ છે? આ કીધા કીધી કે તમને એવો શું અંદર? એટલે આગળના વડીલ બોલતા આવે ને કે આ વેતિયો ગઢ એમ, આ પાંડવા અહીંયા ગાદીનો મૂળ થાય છે એમ આ વડીલો બોલતા આવતા. પછી અહીંયાથી ક્યાં ગયા પાંડવો? પાંડવો અહીંયાથી પછી હપકણ કર્યું ઓતરાનું અને એ જે હસ્તિનાપુર, બરાબર. 12 વર્ષ પૂરા થઈ ગયા, 13 વર્ષ. ચોબારી વાત કયા છે ને, હિમનાથ નો મંદિર, હું જગ્ન કર્યો. અચ્છા, પછી છેલ્લું ઉમાથી ગમે છે જાઓ એ મને ખબર નથી, એટલી મને ખબર. વિદાય લેવી હોય તો જ કરી આપડા ગાદી નું મુહૂર્ત હાસુ લીધું. અચ્છા, પછી જગ્ન ઉમાજીને કર્યું તો ભીમનાથ નું મંદિર કેવા પાછું? હા હા, ચોબારી મેરી જોયું અને ચુમખી વાવ કેવા છે એટલે જગ્ન કર્યું. અને તો હા કયો દીકરીનો સંબંધ કર્યો છે, અમે ના પાડી. અચ્છા અચ્છા, તો બધા નિયમધારી હતા, નિયમધારી હતા. તો આવી રીતે આ આપણું વિરાટ નગરી એની અંતિમ નિશાની કઈ તો કહેવાય. પાંડવોએ અહીંયા જે વેતિયાગઢનું નિર્માણ કરી અને કાયમી માટે આ સ્થળ ઉપરથી લગભગ એમ આપણે કહીએ તો કહેવાય કે જે અત્યારે તમે નામ લીધું કયું? ના, ઉગામનું ચોબારી. હા, ચોબારી, અહીંયાથી ચોબારી ગયેલા. અને ચોબારી કેમ કે પછી 12 વર્ષ પૂરા થઈ રહ્યા એટલે આ વાગડ ધરતી ને પછી અહીંયા સલામ જ કરી હોય, પછી આને સલામ જ કરીને લગ્ન કર્યો. હા, લગ્ન કરી જમાડી ગામને અને પછી હસ્તિનાપુર જાય. હા, તો ક્યાં ને ક્યાં વાગડ ધરતીમાં અહીંયા આયા અને આમ તો આખા લગભગ ગુજરાતમાં ઘણી જગ્યાએ ફર્યા છે પણ અહીંયા ઘણું રહેલા એવું અનુમાન. તમે દરિયાનું કઈ રીતે વાત કરી? દરિયો ચાલુ હતો ને, દરિયો ઓળંગી ને હતા, હવે બેઠો હતો એટલે કવરો ગોતી નાખે એટલે સારું. હા હા, એને તમારા અનુમાન પ્રમાણે અહીંયા ક્યાં ક્યાં દરિયો હતો? તમારા દરિયો આ રણ છે ને, ખારી ભા
પાંડવા ની સમય ની વાત કરી તો આ તો રાનવગણ ની કાલ અત્યારે જો દરિયો હોય હોવાય તો પાંડવ વખતે હોય હોય નઈ હોય દરિયો હતો આપણું ગેડી વિરાટ નગરી હતું અને અત્યારે આ જબરજસ્ત અવશેષ અહીંયા પડ્યો છે, કોઈને આવવું હોય તો આવી રીતે મોજ થી આવી શકે. હા, તો હજી આપણે ઓની થોડીક છેલ્લી ક્લિપ બનાવી અને પછી વિડીયોને આપણે એન્ડ આપશું. અંદરથી વિડીયો બતાવ્યો, હવે તમને પેલો બારો બારોથી બતાવી દઉં કે તારે બાજુથી આ વેત્યો ગઢ કેવો લાગે છે. આખો ચોપડ જેવું ચિત્ર છે પણ ત્યાં છે ને એ ગાદી જેવું છે. બરાબર જોઈ લો તમે, ક્યારે આવો તો ખરેખર આ વસ્તુ તમે જોઈ અને દંગ રહી જશો. અહીંયા સામે ગાદી છે જી, બરાબર, અને સેમ ટુ સેમ જુઓ છો, સેમ ટુ સેમ અહીંયા અહીંયા આ મોટી શિલા રાખેલી. મને એમ છે કે બહુ ઊંડા પથ્થર છે ને એને ટેકો દેવામાં આવ્યો છે. બરાબર આ 10-12 ફૂટ ઊંડા પથ્થર છે જે બાપે કીધું કે જીસીબીથી ખોદેલું એક વખત ને પછી ના પાડી દીધેલી. બરાબર તમને સટીકતાથી બતાવું, જોયું તમે, બારે જઈને બતાવી દો એટલે તમને વધારે જજમેન્ટ આવે. જોયો કમ્પ્લીટ. હવે તમને આખો નકશો અનુમાન બતાવી દો. જો આમ ત્યાં ગાદી આવી ગઈ, પાછું આમ 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 આવી રીતે આમ 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 ત્યાંથી આમ વરી પાછું આમ અહીંયા આમ આમ ચોપડ જેવું ચિત્ર આવે છે. પણ ગેડીના કે વિરાટનગરીના માણસો આ વેતિયાગઢથી ઓળખાય છે. જોઈ લીધો આવો બધું એ છે અને આ છે ગાદીનો મેઇન પોઈન્ટ. અને આવું ના આવું ત્યાં પણ એક ચિત્ર છે એ બતાવું તમને એન્ડમાં. ઉભા રહેજો, અવાજ થોડોક નહીં આવે. હવે બોલો. અહીંયા આ ધ્રુપદાજી આસન બનાવ્યું હતું અર્જુનન. અચ્છા, ધર્મરાજાની ગાડી હતી. અચ્છા, હું ધર્મરાજાની ગાડી હતી. હા, એવું ચિત્ર છે. અહીંયા અર્જુનને ધ્રુપદાજી આ નોખું આસન બનાવ્યું હતું. અચ્છા, ઊ તમે કીધું યુધિષ્ઠિર. અચ્છા, ને આ મારી જિંદગીમાં આવું ચિત્ર પહેલી વાર જોયું. ઘણા ઘણા મોટા ગઢ જોયા બોલો, પણ ઈ હજારો વર્ષથી હું ઇતિહાસ બોલતો હોય પણ વન વગડાની અંદર અગેડી આપણું અહીંયાથી કેટલું 2 કિલોમીટર સીટ હોય, 2 કિલોમીટર. હવે અહીંયા કઈ અવશેષ નથી, આવું ચિત્ર અહીંયા જોવા મળે એટલે કેવું લાગે. એટલે પણ એને કંઈક મંત્ર બોલ્યા હોય ને અહીંયા ગાદીના, ગમે ઈ હોય મુરત હાસુ બોલે મંત્ર ભણવા પડે ને, ગમે ઈ હોય પણ સે અજબ ગજબ મારી નજરે. હવે તમને અહીંયાથી આ બતાવી દઉં, જુઓ અહીંયાથી આ ચાલુ થયું. હા, ચાલુ થયું. એવડા ને એવા પથ્થર અહીંયા હતા ને બાપા? હા, એવા એવા. હા, તો અહીંયા ઝાડું ઉગી ગયું. હા, બરાબર. આ એવું ને એવું છે ત્યાંનું સેમ ટુ. અને બાપા કીધું ને આવા નીકળે છે ને અંદરથી એમ. બરાબર, આ માટી છે ને. પણ આ તો કાકા ઈટ તમે કહો, પણ આવડી બધી ઈટ હોય ઈ ટાઈમ ની એમ એટલે આખું તળ નીચે એવું બાંધલ છે. તમને નથી લાગતું કે આ વસ્તુ નવી નવાઈ નું હોય? નવી તો આપડે રોજ જોઈ લે, તમારી નજરે કઈ નથી. અંદર થી આવા નીકળી છે બરાબર. અને આ તમને ઈટ જેવું તળ. હા, અહીંયાથી ઓના જેમ જ આ ગાદી જેવું જ છે. હા, ક્યાં ને ક્યાં મેળ ખાય
ઈ મેડ ખાય છે ઈ આસન જેવું. આ બાજુ તમને બતાવી દઉં કે એમનો એમ સેમ ટુ સેમ, એ અહીંથી આ આવ્યું, અહીંયાથી આ ગયું, એ અહીંયાથી વળી આમ પડ્યું, બસ ઊ જોઈ લો, આ જોઈ લો, અને બે ની સીટી લગભગ 200 ફૂટ ની સીટી હશે બરાબર. આવું હવે કેટલાય સમય પહેલાનું આ પડ્યું છે, પણ ક્યાં ને ક્યાં કહેવત પ્રમાણે કે આ વેતિયો ગઢ ને ઈ પાંડવોનો, હા પરમાત્માનું પ્રમાણ કીધું કેવાય. તો આવી રીતે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું. પરમાત્માને સાક્ષી પૂરા ભરાય છે કે અમે આસન બનાવી છે, અત્યાર વાળા પૂરો થઈ જાય, અને અમારો આ નિયમ બરાબર. તો વાગડ ની અંતિમ નિશાની કેવાય આ વિરાટનગરી ની, તો આર્યા. વાહ વાહ વાહ. તો હજારો ઇતિહાસ કચ્છ ની અંદર પડ્યા છે, એમાંનો આજે આપણે નિહાળ્યો આ વેતિયો ગઢ ગેડી વિરાટનગરી. તમારું નામ કહી દો. મારું નામ નોખાભાઈ રાજપૂત. રાજપૂત ગેડી. ગેડી રાપર તાલુકો. રાપર તાલુકો કચ્છમાં. કચ્છમાં ગુજરાતમાં. ગુજરાતમાં અને ભારતમાં. ભારતમાં. વાહ વાહ. અને અટક દોડિયા. દોડિયા. કોઈ જો કોઈ પ્રેમી હોય આ ઇતિહાસ નો તો ગામમાં પૂછા કરવી. નામ પ્રચલિત છે ગામમાં કે આપણે કાકા ને મળવું છે. કોઈ પણ નાનકા છોકરા ને કહી દો કે આ ચહેરો આ કાકા ક્યાં છે તો વતાડી દેશે. તો હું બે ચાર વખત આવ્યો, બીજાને પૂછવાની કોશિશ કરું તો તમારું જ નામ લઉં, કેમ કે તમને વધારે રસ છે એટલે, અને ઇતિહાસમાં રસ હોવો જોઈએ. હા. તો હવે ફરી કોઈ ઇતિહાસના ઉજળે પાને મળીશું. ત્યાં સુધી બીજલભાઈની યુટ્યુબ ચેનલમાં આખી સુધી બન્યા હોય તમારો ખૂબ ખૂબ આભાર.